નવમી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર તરીકે વિરુદ્ધ ઉજવવામાં આવતો હોય છે તેની સાથે બોટાદ જિલ્લા લાંચ રિશ્વત કચેરી ખાતે બોટાદની આદર્શ સ્કૂલ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કાનૂની સેવાના સેક્રેટરી અને બોટાદ કોર્ટના જજ એવા આદર્શ સ્કૂલના ટ્રસ્ટી સહિત એસીબી કચેરીના પીઆઈ ડીકે વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં દીપ પ્રાગટ્ય કરીને માર્ગદર્શન શિબિરને શરૂ કરવામાં આવી હતી. આ શિબિરમાં હાજર રહેલા કોલેજના વિદ્યાર્થીઓને વિડીયો ડોક્યુમેન્ટરી ફિલ્મ મારફતે લાંચ રિશ્વત અંગેની માહિતી પણ આપવામાં આવી હતી, તેમજ હાજર રહેલા મહેમાનો દ્વારા પણ વિદ્યાર્થીઓને લાંચ રિશ્વત અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજરોજ 9 ડિસેમ્બર 2019 રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવવામાં આવે છે, જે અનુસંધાને આદર્શ શૈક્ષણિક સંકુલ છે અડદડ ખાતે, ત્યાં કોલેજના વિદ્યાર્થીઓને અમે જે એન્ટી કરપ્શન બાબતની અમારી કામગીરી અને લોકોમાં જાગૃતતા આવે એ માટેના અમે બેનરો તથા વક્તવ્ય દ્વારા અને શોર્ટ ફિલ્મ દ્વારા જાગૃતતા માટેના પ્રયાસો કરેલા છે. ખૂબ જ સરસ આ માહિતી જે મળી અમને, એનાથી અમે ખૂબ જ આનંદિત થયા છીએ. કારણ કે અમને એ ખ્યાલ નહોતો કે પહેલાં અમારે જે કાંઈ દાખલા તરીકે આવકના દાખલા જે હોય છે, પછી ગરીબ એવા લોકો હોય છે કે જે એમને મહામૃતમ યોજના આધાર કાર્ડના લીધેથી ઘણો બધો ફાયદો થતો હોય, પણ આધાર કાર્ડ જ નહોતું નીકળતું. તો એના માટે પછી તમે જોવો છો કે ગામડાઓની અંદર પણ ઘણું બધું રેશનિંગની અંદર એવું થતું હતું કે જેના લીધે પૂરતું રેશનિંગ નહોતું મળતું. તો એની માટે અમે હેલ્પલાઇન નંબર અમને આપવામાં આવ્યા છે. ત્યારબાદ ઘણી બધી એવી કચેરીઓ છે કે જ્યાં કચેરીઓ જઈએ છીએ તો પહેલે જે એજ્યુકેટેડ છે એને તો ઓછો વાંધો, પણ નોન એજ્યુકેટેડ છે એ લોકોને ઘણી વાર એ લોકો એમ કહે છે આજે નહીં કાલે આવજો, કાલે નહીં પ્રમ દિવસે આવજો, તેવા ધક્કા કરાવવાના. છેલ્લે પછી લોકો કંઈક ને કંઈક કરપ્શનની અંદર કંઈક જે 100ની નોટ છે 200ની નોટ છે તો એને તમે આપો છો તો તમારું કામ તાત્કાલિક સંતોષાઈ જાય છે. તો આ લોકો અમને ખ્યાલ મળ્યો કે આનાથી કે આ લોકોને કોઈ દિવસ 1 રૂપિયો પણ આપવાનો હોતો નથી, અને ઘણા બધા અમને હેલ્પલાઇન નંબર મળ્યા છે કે એના થ્રુ અમે એ હેલ્પલાઇનની અંદર એમને માહિતગાર કરી શકશું કે અહીંયા 1 રૂપિયો નથી આપવાનો, અહીંયા કાંઈ નથી આપવાનો, અહીંયા વિનામૂલ્યે કામ થઈ શકે છે. તો આ બધી માહિતીથી અમે ખૂબ જ પ્રસન્ન થયા છીએ.